વિજાપુર ઝવેરી હાઈસ્કૂલ પાસે ઉભરાતી ઘટનાના કારણે વિદ્યાર્થીના આરોગ્ય સામે ખતરો ઊભો થતાં શાળાના આચાર્ય તેમજ કોર્પોરેટર નુસરત જહા બુખારીએ રજૂઆત કરી. સત્વરે જો નિકાલ નહીં આવે તો ગાંધી માર્ગ જવા ચીમકી. શાળા શિક્ષકો તેમજ આચાર્ય તેમજ લાઠી બજારના આસિયાના સોસાયટીના રહીશોએ પાલિકા તેમજ આરોગ્ય ખાતા તેમજ ગટર પાણી પુરવઠા નિગમને વારંવાર જાણ કરી હોવા છતાં બાળકોના આરોગ્યના સામે ઊભા થયેલ ખતરાથી અજાણ બની રહેતા શાળામાં ભણતા બાળકો ના વાલ્યોમાં રોષ ઊભો થયો હતો. પાલિકા અને ગટર પાણી પુરવઠા નિગમ એકબીજા ઉપર જવાબદારી ઢોરી રહ્યા છે ત્યારે બાળકો આરોગ્યનું વિચારશે કેમ તેવા પ્રશ્નાર્થ ઊભા થયા. સરકાર એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે ત્યારે પાલિકા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉછાળી રહી છે. આ અંગે પ્રાથમિક શાળાના આચાર્ય વનિતાબેનને બી પ્રજાપતિએ જણાવ્યું હતું. આની જાણ પાલિકા તેમજ આરોગ્ય વિભાગમાં કરવામાં આવી છે, છતાં હજુ કોઈ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. હાલમાં શાળાના વિદ્યાર્થીઓનો આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ છે, તેનો સ્થવરે ઉકેલ આવે તેવી માંગણી છે. જ્યારે અહીંથી પસાર થતા પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ પીરાવે જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત ઝવેરી હાઈસ્કૂલનું સંચાલન ડગમગી ગયું. આ શાળા પાસે ઉભરાતી ગટરના ગંદા પાણી નિકાલ કરવા તેમજ સરકારની સ્વચ્છતા અભિયાનને પાલિકા શાળાની સ્વચ્છતા પૂરી નહીં પાડીને પોકર સાબિત થઈ. હાલ પાલિકા ભાજપ શાસિત છે અને સરકાર પણ ભાજપની હોવા છતાં સ્વચ્છતાના નામે ફક્ત મીંડું છે. અહીં બાળકોનો આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે તેને ધ્યાન રાખીને સ્થવરે તેનો નિકાલ કરવો જોઈએ. જ્યારે કેટલાક સમયથી રજૂઆત કરી હોવા છતાં તેનો પાલિકા નિકાલ કેમ લાવી શકી નથી તેની સામે પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યા છે. આ અંગે પાલિકા વિરોધ પક્ષમાં ચૂંટાયેલા કોર્પોરેટર નુસરત જહા બુખારીએ જણાવ્યું હતું કે પાલિકાને જાણ કરવામાં આવી હતી કે ઝવેરી સ્કૂલ પાસે ગટર ઉભરાય છે, તે માટે રજૂઆતો કરી હતી, પરંતુ પાલિકાએ ગટર પાણી પુરવઠા બોર્ડ નિગમને લખી જણાવેલ, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ લેવાયો નથી. જે સ્થવરે નિકાલ લાવે તેવી રજૂઆત છે, જો તેમ કરવામાં નહીં આવે તો ગાંધી માર્ગે જવા ચીમકી ઉચ્ચારાઈ હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.